Hello friends, welcome to our YouTube channel Takshashila Sankul Halvad. To vidyarthi mitro, apne dhoron 7 sem 2 vishay angreji ema unit number 2 etle ke step by step no abhyas kari rahya hata. Chhella ketlak video lecture ni andar apne activity number 1 thi lai 6 sudhi no abhyas karelo. આજે આપણે જે જોવાના છીએ તે એક્ટિવિટી નંબર 7. તો ત્યારથી મિત્રો ચાલો કરીએ આજના વિડિયો લેક્ચરની શરૂઆત. જોઈએ સૌપ્રથમ સૂચના શું આપવામાં આવેલી છે એક્ટિવિટી નંબર 7 ની અંદર. તો કે રીડ ધ પ્રોસેસ, એટલે કે પ્રક્રિયા જે આપેલી છે તેનું વાંચન કરો. તો અહીં તમને પ્રોસેસ જે આપવામાં આવેલી છે તે આજે આપણે જોવાની છે. એમાં જોઈએ કેટલીક મટીરિયલ્સ આપવામાં આવેલ છે, કેટલાક મટીરિયલ્સ. તો મટીરિયલ્સ તરીકે શું આપવામાં આવેલું છે, જે વસ્તુઓ જે કંઈ પણ કહી શકાય તે. તો કે એમાં સૌપ્રથમ આપેલું છે હાફ કટ પ્લાસ્ટિક જાર. હાફ કટ પ્લાસ્ટિક જાર, તો કે અડધું કાપેલી પ્લાસ્ટિકની બરણી. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ટુ સ્ક્રૂસ, એટલે કે બે સ્ક્રૂ. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે કટિંગ કરેલો જે ભાગ જે છે એ અડધી કાપેલી પ્લાસ્ટિકની જાર છે, જ્યારે અહીં નીચે જે જોડાણ કરેલું જે છે તે સ્ક્રૂ છે. એને તમારે પિક્ચર સ્વરૂપે જોવું હોય તો તમે અહીં જોઈ શકો છો. આ જે કંઈ પણ છે એ બરણી કહી શકાય પ્લાસ્ટિકની, એને અડધી કાપવામાં આવેલી છે. ત્યારબાદ આ દ્રશ્ય જે તમને જોવા મળે છે તે સ્ક્રૂ એને કહી શકાય. ત્યારબાદ જોઈએ તો કે કોપર વાયર, એટલે કે ત્રાંબાનો વાયર. કોપર વાયર એટલે કે ત્રાંબાનો વાયર, આ જે તમને જોવા મળશે તે અહીં વાયર છે. ત્યારબાદ ટુ ટેસ્ટ ટ્યુબ્સ, ટુ ટેસ્ટ ટ્યુબ. તો કે અહીં તમે જોઈ શકો છો કસનળી પણ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એ પણ તમારે પિક્ચરમાં તમારે જોવું હોય ફોટોગ્રાફ્સની અંદર, તો તમે જોઈ શકો છો કે અહીં તમને આપવામાં આવશે ત્રાંબાનો આ વાયર છે. ટૂંકમાં આવી રીતના ત્રાંબાનો વાયર જે હોય એમાંથી એક છૂટો ભાગ જે છે લેવામાં આવેલો. અહીં તમને જે જોઈ શકો છો ટેસ્ટ ટ્યુબ પણ તમને વિજ્ઞાનની ભાષામાં, પ્રયોગશાળાની ભાષામાં તમને જોવા મળે છે. આજે આપણે વિષય અંગ્રેજી ચોક્કસ ભણીએ છીએ, પણ જે વાત જે છે તે વિજ્ઞાનની વાત અહીં કરવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદ તો કે ડ્રાય બેટરી સેલ, તો કે બેટરીનો સેલ જે છે તે સૂકો સેલ જે કહી શકાય તે. ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ આ એક મટીરિયલ્સ છે જેટલી આ વસ્તુઓની જરૂરિયાત આમાં આ પ્રોસેસની અંદર રહેવાની છે. જોઈએ ત્યારબાદ પ્રોસિજર શું છે, આખી પ્રક્રિયા શું છે એ અહીં આપવામાં આવેલી છે. તો કે ટેક અ પ્લાસ્ટિક જાર, ટેક અ પ્લાસ્ટિક જાર એઝ શોન ઇન ધ ફિગર. ફિગર મતલબ કે આકૃતિ. તો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ અડધી કાપેલી પ્લાસ્ટિકની જાર, એટલે કે બરણી લ્યો, કે પ્લાસ્ટિકની જે બરણી છે એ અડધી કાપેલી લેવાની છે, જે તમે અહીં તમે જોઈ શકો છો અડધી કાપેલી પ્લાસ્ટિકની જાર કહી શકાય. ત્યારબાદ જોઈએ તો કે મેક ટુ હોલ્સ એટ ધ બોટમ, મેક ટુ હોલ્સ એટ ધ બોટમ. હવે આ જે પ્લાસ્ટિકની જે જાર જે કહી શકાય એનો આ તળિયાનો ભાગ, હવે તળિયાનો ભાગ જે છે એમાં તમારે બે હોલ કરવાના છે. તો આ જે તળિયાનો ભાગ છે ત્યાં બે હોલ તમને જોવા મળે છે. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. તો કે એ હોલને સ્ક્રૂ વડે ફિટ કરી દો. અહીં તમે જોઈ શકો છો કે બંને સ્ક્રૂ જે છે એ બંને સ્ક્રૂ વડે એ હોલને ફિટ કરી દેવામાં આવેલ છે. રિમેમ્બર, યાદ રાખજો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. તો કે પાણીનું લીકેજ જરાક પણ થવું જોઈએ નહીં. ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ, પાણી ચૂવવું જોઈએ નહીં. એટલે કે તમે જે હોલ કરો છો અને હોલમાં તમે સ્ક્રૂને ફિટ કરો છો એમાં પાણી જરાક પણ વહેવું જોઈએ અને લીકેજ થવું જોઈએ નહીં. આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની છે. જોઈએ ત્યારબાદ તો કે જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂસ, જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ. હવે આ જે સ્ક્રૂ છે એ બહારનો ભાગ, સ્ક્રૂની બહારનો ભાગ. તો કે જોઈન એટલે કે જોડ, સ્ક્રૂના બહારના ભાગને જોડી દે. કોની સાથે? તો કે વિથ અ બેટરી, બેટરીની સાથે. ઓર અ ડ્રાય સેલ, અથવા તો એક સૂકા સેલની સાથે, પાવરની સાથે. તો કે આ જે બહારનો જે ભાગ જે છે એને બેટરી અથવા તો સૂકા સેલની સાથે એને જોડી દો.
This is our voltmeter. This is our voltmeter. तो कि आज ये छेते आपनो voltmeter छे तो हवे जे काय पण वस्तु बनी छे एने तमे voltmeter तमे कही सको छो. Now fill half of the voltmeter with pure water. હવે આ જે વોલ્ટમીટર જે કાંઈ પણ છે એને અડધું વોલ્ટમીટર આખું પૂરેપૂરું નહીં પણ અડધે સુધી ફિલ હાફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર એટલે કે શુદ્ધ પાણી વડે અડધા વોલ્ટમીટરને તમે ભરી દો. તો અહીં તમે જોઈ શકો છો અડધે સુધી આ જે વોલ્ટમીટર જે આપણું છે એમાં અડધે સુધી શુદ્ધ પાણી. કેવું પાણી? શુદ્ધ પાણી હોવું જોઈએ. હવે શુદ્ધ પાણીની વ્યાખ્યા શું કરી શકાય? તો કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે જે તત્વો જે છે એનાથી બનેલું પાણી એટલે શુદ્ધ પાણી એને કહી શકાય. આપણે ઘેર જે કંઈ પણ પાણી પીએ છીએ તેને શુદ્ધ પાણી કહી શકાય નહીં. તેમાં માત્ર ને માત્ર હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે જ તત્વો હોતા નથી. તેમાં બીજા પણ વાતાવરણના ઘણા બધા તત્વો જે છે એમાં ભળેલા હોય છે. એટલે આપણે ઘેર પાણી પીએ છીએ તેને શુદ્ધ પાણી કહી શકાતું નથી. તો નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર. હવે અડધા વોલ્ટમીટરને શુદ્ધ પાણી વડે ભરી દો. ત્યારબાદ જોઈએ એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. તો કે 4 અથવા 5 ટીપાઓ શેના? તો કે સલ્ફ્યુરિક એસિડના. સલ્ફ્યુરિક એસિડના 4 કે 5 ટીપા તેમાં ઉમેરો. હવે આ જે કંઈ પણ ભાગ તમને જોવા મળશે એમાં તમારે સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા એમાં તમારે ઉમેરવાના છે. હવે સૌપ્રથમ તમે વોલ્ટમીટરની અંદર શુદ્ધ પાણી એમાં તમે નાખેલું છે, શુદ્ધ પાણીથી ભરતી દેલું છે અડધું અડધે સુધી. ત્યારબાદ 4 થી 5 ટીપાઓ જે છે એ સલ્ફ્યુરિક એસિડના ઉમેરા છે. મતલબ કે હવે જે શુદ્ધ પાણી જે છે એ હવે શુદ્ધ પાણી રહેતું નથી, પરંતુ એની અંદર અન્ય વસ્તુનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. એટલે કે H2O પાણીનું જે કંઈ પણ સૂત્ર છે H2O. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે જ વસ્તુ હવે રહી નથી, એની અંદર સલ્ફ્યુરિક એસિડનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો હવે સલ્ફ્યુરિક એસિડનો અંદર ઉમેરો કરીએ છીએ ત્યારે હવે શું બને છે? તો કે ધ વોટર વિલ બીકમ અ ગુડ કન્ડક્ટર. તો કે પાણી એ હવે સારો એવું વાહક બની જશે. પાણી એ હવે સારું એવું વાહક, વીજળીનું વાહક બની જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આખી જે પ્રક્રિયા જે કંઈ પણ આપવામાં આવેલી છે એમાં તમને કંઈક આ પ્રમાણેનું તમને સમજ પ્રાપ્ત થશે કે જ્યારે શુદ્ધ પાણી જ્યારે હોય છે, શુદ્ધ પાણી તો શુદ્ધ પાણી હોય છે ત્યારે તે પાણીનું અવાહક હોય છે, એટલે કે વીજળીને તેમાં પસાર કરી શકાતી નથી. પરંતુ એક વખત પાણી જે છે એ અશુદ્ધ થઈ જાય છે પછી એમાં તમે વીજળીને તમે પસાર કરી શકો છો, એટલે કે પછી તમે વીજળીનું તમે વાહક તમે એને બનાવી શકો છો. એટલે કે આ પ્રયોગ દ્વારા આપણને એટલી સમજૂતી પ્રાપ્ત થાય છે કે જે કાંઈ પણ શુદ્ધ પાણી જે છે તો એ વીજળીનું અવાહક છે, અને જ્યારે અશુદ્ધ પાણી થઈ જાય છે એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વો પણ એમાં ભળી જાય છે ત્યારે અશુદ્ધ બની જાય છે. એટલે કે માત્ર ને માત્ર ચોખ્ખું શુદ્ધ પાણી હોતું નથી ત્યારે તે વીજળીનું તમે અવાહક હોય છે, એને તમે ટૂંકમાં જે કરંટ, જે કરંટની જે કંઈ પણ વાત હોય છે એમાં કરંટ ટૂંકમાં પસાર કરી શકાય છે. તો આવી રીતની હતી આપણી એક્ટિવિટી નંબર 7. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આગળનો અભ્યાસ કરીશું.